हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, केम छो बधा? वेरी गुड। तो आप आज जे डबलीनो नेक्स्ट लेक्चर में आपणो द्विपदी प्रमेयना सम्स चालता हता, बराबर। 10 एमसीक्यू आपणे कम्प्लीट करेला हता, तेमांथी तमने 4 होमवर्क मापेला हता, 6 हूँ ए कराव्या। आज आपणे 11 मां जोवाना, जो स्मॉल एन धन पूर्णांक होय तो 5:2n+2 -24n -25 એ ખાલી જગ્યા વડે વિભાજ્ય છે, બરાબર છે। આવા સમ આપણે આપણા બુકમાં કરેલા હતા, બરાબર, ટેક્સ્ટ બુકમાં। તો આન્સરમાં જોઈ લઈએ શું આવશે। તો કે અહીં પ્રશ્નાથી સ્ટાર્ટ કરીશું, 5:2n+2 થી સ્ટાર્ટ કરીએ। ઇઝ ઇક્વલ્સ ટુ મારે લખવું હોય તો 5:2 કોમન નીકળશે, બરાબર। અને બીજું શું કરીએ, 5:2 અને આના ઘાતમાં n+1 કરી નાખીએ, એટલે મને ફાઇનલી શું મળશે, 5:2 એટલે કે મને મળશે 25, બરાબર છે। ઇઝ ઇક્વલ્સ ટુ 25n+1। ચાલો 25 ને મારે લખવું હોય તો હું શું લખીશ, તો કે 1+24n+1 લખાશે મારાથી, બરાબર ને, સમજ પડી ગયા હશે। ઓકે, કેમ આપણે 1+24 લખ્યું, કારણ કે અહીંયા તમે આન્સરમાં ઘણી વખત કેવું કે તમને ક્વેશ્ચન તમને લીડ કરશે, જે તમારો ક્વેશ્ચન હશે ને તે તમને, એટલે શું, ઘણી વખત તમારો ક્વેશ્ચન તમને હિન્ટ આપશે, બરાબર। તમારો ક્વેશ્ચન તમને હિન્ટ આપશે કે તમારે કેવી રીતે કરવાનું, શું કરવાનું। 25 ને આપણે 1+24 કર્યા, 24 માં એન છે, એટલે ચાલો હવે આપણે આપણું બાયનોમિયલ થિયરમ એપ્લાય કરીએ। તો આ કનો બરાબર છે, તો 5:2n+2 બરાબર, ચલો, તો ધેટ ઇમ્પ્લાઇઝ 5:2n+2 બરાબર શું થશે, તો કે n+1 c0। આપણે નોટમાં આ રીતે લખતા હતા, બરાબર, કોમ્બિનેશન વાળો જે લખતા તે આ રીતે લખતા, તો આ રીતે આપણે લખીએ, અથવા પેલી રીતે લખો તો પણ ચાલશે। 1+n+1 c1 અને અહીં આવશે તમારું 24 +n+1 c2 ને અહીંયા તમને મળશે કેટલા, તો કે 24:2 અને પ્લસ એક લખી દે તો n+1 c3 ને અહીંયા મને મળશે 24:3 +2 લાસ્ટ ટર્મ n+1 c n+1 અને અહીંયા કેટલા, તો કે 24:2 કેટલા થશે, n+1। ઓકે, આટલું તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને। તો આમાં તો આપણે કઈ ધારણ નથી મારી, આપણે ખાલી શું કરેલું છે, તો કે જસ્ટ આપણું બાયનોમિયલ થિયરમ એપ્લાય કરેલું છે, જસ્ટ વી એપ્લાય અવર બાયનોમિયલ થિયરમ, સો ધેટ ઇમ્પ્લાઇઝ વી મે રાઇટ 2n+2 = શું થશે, આનો આન્સર 1 આવશે, કારણ કે આપણને ખબર છે કે પહેલા અને છેલ્લા બંનેના જે તમારા બાયનોમિયલ કોએફિશિયન્ટ નો આન્સર હશે, આ આપણું શું છે, ઇન શોર્ટ કોએફિશિયન્ટ છે, બરાબર ને। કોએફિશિયન્ટ એટલે કે કોમ્બિનેશન નો આન્સર કેવો હશે, સેમ હશે, કઈ 1 આવશે, n+1 નો c1 નો આન્સર આવશે તમને n+1 અને બહાર તમારા 24 તો છે જ, પ્લસ હવે આમાંથી જે ટર્મ છે ને તે બધામાંથી હું શું કહીશ, તો કે 24 નો વર્ગ હું કોમન કાઢી લઉં, બરાબર। તો આ બધામાંથી 24 નો વર્ગ કોમન કાઢી લેવું, તો 24 નો વર્ગ કોમન બહાર નીકળી ગયો, બ્રેકેટમાં અહીંયા શું રહેશે, તો કે n+1 c2, બરાબર, પ્લસ આ તો નીકળી ગયું, હવે અહીંયા શું રહેશે, તો કે n+1 c3 અને અહીંયા મારી પાસે કેટલા રહેશે, 24 રહેશે, કારણ કે ઘણ છે, 3 માંથી 2 બહાર નીકળી ગયા એટલે 1 જ રહેશે, અને +2 આમાં લાસ્ટ ની વાત કરીએ તો શું છે, તો કે n+1 c n+1 નો આન્સર આપણને ખબર છે કે 1 આવશે, અને 24:2 કેટલા છે, તો કે 101 છે, 101 માંથી આપણે કેટલા કાઢી દીધા, 2 કાઢી દીધા, આ 100 અને વત્તા 1 એટલે કે 24 ના ઘાતમાં 101 છે, તેમાંથી આપણે 2 બહાર કાઢી લીધા, એટલે 24:99 ને આપણે n માં લખ્યું તો આપણે શું લખી શકીએ, 24:n-1 લખાય, સમજ પડી ગઈ હશે આઈ થિંક, બરાબર ને, ચલો વેરી ગુડ। ચલો ધેટ ઇમ્પ્લાઇઝ, હવે થોડો અહીંયા સાદરૂપ આપીએ તો શું મળશે અહીંયા, તો કે 5:2n+2 = 1 કેટલા છે, 24n અને +24 અને પ્લસ આ કેટલા આવશે, 576, બરાબર, આન્સર તમને મળી ગયો હશે, ને આ તમારું ટર્મ એઝ ઇટ ઇઝ આવશે। ચાલો હવે 24 ને 50-25 આ બે ને આપણે આ બાજુ સાઈડ લઈ લઈએ, આ બાજુ સાઈડ શિફ્ટ કરીએ તો શું મળશે, 5:2n+2 -24n અને -25 = 576 ઇન્ટુ સમથિંગ, બરાબર। તો ફાઇનલ આન્સર તમારે શું મળશે, તમને આ તમને દેખાતો હશે, હું એને રાઉન્ડ કરું છું, કયો દેખાય તમને, ઓપ્શન નંબર ડી દેખાય છે, તો ઓપ્શન નંબર ડી તમારો ફાઇનલ આન્સર આવશે, ને આમાં તમારે કઈ જરૂર તો મળે નહીં, બરાબર, તો આન્સરમાં તમને શું મળશે, તો આન્સરમાં લખી દે આપણે ઓપ્શન નંબર ડી,
ख्याल आवी गयो छे बराबर जे 576 वडे विभाज्य छे अहीं लखी दईए जे 576 वडे શું છે વિભાજ્ય છે બસ ધેટ્સ ઇટ સિમ્પલ આપણે જે ડબલ ઈ ના સમ તરીકે જો જોવા જઈએ તો આપણે સિમ્પલ ફોર્મમાં પતાઈ દેવાનું અને કમ્પ્લીટ કરી નાખવાનું જેમ તેમ શોર્ટમાં તમારે કમ્પ્લીટ કરવાનું બહુ લાંબામાં નહીં ઉતરવાનું બરાબર ને તો આ આટલું શોર્ટમાં તમારે કમ્પ્લીટ તમે કરી શકો સમજ પડી ગઈ હશે ઓકે તો આને તમે એક વાર શાંતિથી જોઈ લો ચાલો તો હમણાં જે આપણે તમને કોઈક પદ આપેલો હોય અને ખાલી જગ્યાનું વિભાજ્ય છે તેવા સમ હું તમને કક્ષક કરાવ્યો હતો અને તમારા માટે બે હોમવર્ક માંગું છું શું છે તો 2:4n+4 -15 અને -16 એ ખાલી જગ્યાનું વિભાજ્ય છે આન્સર તમને ઓલરેડી આપી દીધો છે કેપિટલ એ એટલે કે 225 તમને મળશે તો 2:4n+4 માંથી તમે 4 કોમન કાઢી લેશો એટલે 2:4 2:4 એટલે તમને કેટલા 16 મળશે 16 ને તમે કેવા ભાગ પાડશો 1+15 કારણ કે તમે જોઈ લો અહીંયા 15 છે એટલે 1+15 પછી તમે આગળ તમને કરતા આવડશે જ પછી અહીંયા તમે 3 કોમન કાઢી લેશો એટલે 2:3 એટલે તમને મળશે 8 અને 8 માં તમે શું કરશો 1+7 કારણ કે અહીંયા 7 નંબર છે એટલે તસે બંને આન્સર લખેલા છે અહીંયા 49 આવશે ને આમાં છે ને 22.5 તમને આન્સર મળશે તો આ બે સમ તમારે હોમવર્કમાં કરવાના છે ઓકે તો ક્વેશ્ચન તમે જોઈ લો નંબર 14 1+x = 18 ના વિસ્તરણમાં 2r+4 માં પદનો સહગુણક અને r-2 માં પદનો સહગુણક કેવો છે સમાન છે તો r તમારે ખાલી જગ્યા થશે તે તમારે શોધવાનું છે એટલે કે અહીંયા r ના સ્થાન પર શું હશે તે તમારે શોધવાનું છે તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં અહીં 1+x = 18 શું આપેલ છે આપેલ છે બરાબર હવે આપણે શોર્ટમાં જ કરતા છે બરાબર તો આ તમારું થશે સ્મોલ a આ બી અને આ તમારું થશે એમ બસ આપણે ફોર્મ્યુલા જાણતા છીએ તેમાં મૂકી દઈએ વી નો ધેટ PR+1 બરાબર NCR a^n-r b^r ધેટ ઇમ્પ્લાઇઝ PR+1 બરાબર મને શું મળશે એની વેલ્યુ છે 18 CR પછી એની વેલ્યુ છે 1 લખતા નથી અને બીની વેલ્યુ છે x^ કેટલા થશે r થશે ચાલો તો આપણે શું શોધવાનું છે 2r+4 માં પદનો સહગુણક તો અહીંયા આપણે શું લખી દે ધેરફોર ટી 2r+4 = આપણે શું લખી દે આમાં r ની વેલ્યુ તમારે લખો હોય તો શું લખી શકો તમે ટી 2r+1 + PR+3 + 1 = 18 સી 2r+3 બરાબર છે હવે તમે જોઈ લો r ના સ્થાન પર તમને શું દેખાય છે 2r+3 દેખાય છે બરાબર છે હવે આ પદનો સહગુણક એટલે આ પદનો સહગુણક શું થાય તમારા આ થશે અને બીજું તમને શું આપેલું છે તો કે t r-2 બરાબર t r-3 + 1 બરાબર 18 c r-3 અને x^r-3 તો અહીંયા તમારી r ની વેલ્યુ તમને શું મળવાની તો કે r-3 તમને મળે હવે તમને ક્વેશ્ચન આપેલ છે કે બંનેના સહગુણક કેવા સમાન છે ઓકે પક્ષ મુજબ શું આપેલું છે તો કે 18 c 2r+3 = 18 c r-3 બે શક્યતાઓ આપણને મળી શકે કઈ કઈ વિકલ્પ 1 શું થશે વિકલ્પ 1 માં આ બે સરખા 2r+3 = r-3 અને વિકલ્પ 2 શું થશે તો કે પેલ બીજો અને છેલ્લેથી બીજોનો કોમ્બિનેશન આન્સર સેમ હશે બરાબર ને તો આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ આપણે ઓલરેડી ક્વેશ્ચનમાં કરેલું છે તો કે 2r+3 = 18 r-3 હવે લખાશે બરાબર ને કારણ કે આપણી પાસે ખબર જ છે NCR = NC n-r બંને સરખા છે બરાબર ને આ તમને મેં ઓલરેડી કરાવ્યું છે ચાલો તો અહીં આન્સર તમને શું મળશે r ને આ બદલી લે 3 ને પેલી બાજુ લઈ જઈએ એટલે r = -6 જે
શક્ય નથી. હવે અહીંયા આપણે જોઈ લે તો આનો આન્સર શું મળશે, તો કે 2r + 3 18 માઇનસ આર પ્લસ થ્રી, માઇનસ આને આ બાજુ શિફ્ટ કરી દે એટલે એને મળશે થ્રી આર, અને 18 ને 3 એટલે 21, 21 માંથી પાછા 3 ને બંને માંથી કેન્સલ જ કરી દે એટલે 18 મળશે. ધેટ ઇમ્પ્લાઇઝ આર બરાબર મને મળશે 4 × 18, એટલે ફાઇનલ આન્સર તમારો જોઈએ દેખાય છે તે તમને દેખાય છે 6. એકદમ પરફેક્ટ આપણો આન્સર આવી ગયો, અહીંયા લખી દે આન્સર. ધેરફોર આન્સર તમને શું મળશે, ઓપ્શન નંબર બી. મેં આશા રાખું તમને સમજ તો પડી જ ગઈ હશે બરાબર ને. એટલે આ રીતે એકદમ આપણે શોર્ટમાં કરવાનું ને, શોર્ટ મેથડ આપણે જેમ બને તેમ એપ્લાય કરવાની બરાબર ને. JEE જોઈ લો. નંબર 15, જો x બરાબર સ્ક્વેર રૂટ 3 + 1 ની 5 ઘાત, આખા ની 5 ઘાત હોય તો પૂર્ણાંક ભાગ x બરાબર, આનો આન્સર શું થાય, મહત્તમ પૂર્ણાંક. આ શું થાય, શું દર્શાવે છે, મહત્તમ પૂર્ણાંક વિધેય. કેવું વિધેય કહેવાય, અને મહત્તમ પૂર્ણાંક વિધેય કે મહત્તમ પૂર્ણાંક ઓફ x બરાબર ખાલી જગ્યા છે. મહત્તમ પૂર્ણાંક x શું દર્શાવે, x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. એટલે x થી નાના બરાબર ને, સપોઝ મારી પાસે 5.5 હોય બરાબર, 5.5 એટલે 5.1 થી લઈને 5.9 હોય બરાબર ને. ઓકે, શું તો કે 5.1 થી લઈને અપ ટુ ડોટ 5.9, તો આ બધાનો મને મહત્તમ પૂર્ણાંક આન્સર શું મળશે, 5 મળશે. સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે બરાબર છે. હવે તમને તો એક વસ્તુ તમને ખબર જ હશે બરાબર, કે આ લખેલું છે જો x થી નાના બરાબર ને, આ તમારા બધા x છે તો એનાથી નાનું કયું થવાનું, તો ક્યાં થશે, અને એક્ઝેક્ટ તમને 5 આપેલ હોય તો એનો આન્સર તો તમને 5 જ મળવાનો છે બરાબર છે. તો આ વસ્તુ તમને આઈડિયા સમજ તો પડી જ ગયા છે. તે જ પ્રમાણે આપણે 5 એટલે અહીંયા 6 થી સ્ટાર્ટ થશે, એટલે અહીંયા આપણે લખી શકીએ 5 થી લઈને બરાબર ને, એવું નહીં તો આપણે અહીંથી લખી શકીએ 5 થી લઈને બરાબર. તે પ્રમાણે આપણે 6.1 અપ ટુ 6.9 સુધી લઈએ તો એનો આન્સર શું મળશે, તમને 6 મળશે બરાબર. તો તે તમારે શોધવાનું છે. એટલે આપણે સૌથી પહેલા એક્સનો જે આન્સર આવે તે પહેલા આપણે શોધી નાખીએ બરાબર, એક્સનો જે આન્સર આવે તે આપણે શોધી નાખીએ પછી આપણે ફાઇનલ કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આન્સરમાં શું આપેલ છે, અહીં એક્સ બરાબર સ્ક્વેર રૂટ 3 + 1 / 5. બાયનોમિયલ થિયરમ આપણે એપ્લાય કરીએ, ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 5c0√3 = 5 + 5c1√3 = 4, 1 એટલે આપણે લખતા નથી, + 5c2√3 ની 3 ઘાત + 5c3√3 ની 2 ઘાત + 5c4√3 ની 1 ઘાત અને + 5c5√3 ની 0 ઘાત, એટલે આપણે 1 લખતા નથી. ચાલો હવે આપણે આન્સર લઈ દઈએ, શું આવશે, આન્સર 1 આવશે, √3 = 5, એટલે 5 × √3 એટલે √3 × √3 એટલે 3 મળશે, અને પાછા બીજા √3 × √3 એટલે એનો પણ 3 મળશે, એટલે 4√3 ને આપણે ભેગા કરશું ગુણાકારમાં તેનો આન્સર શું મળશે, 43 9, એટલે તમને મળશે 9√3 તમને મળશે. કઈ સમજ પડી કેવી રીતે આવ્યું તે 9√3, કારણ કે એમાંથી √5 છે એટલે 5 આપણી પાસે √3 મલ્ટિપ્લિકેશનમાં છે, તે મને પહેલા બેનો આન્સર 3 મળશે, બીજા બેનો 3 મળશે, 43 9 મળશે અને 1√3 એમ જ રહી જશે. તે જ પ્રમાણે અહીંયા વાત કરીએ 5c1 નો આન્સર 5 અને √3 × √3 એટલે પાછું મળશે તમને 9 બરાબર. ચાલો + 5c2 નો આન્સર, તેનો આન્સર તમને મળશે 10, કારણ કે આનું કોમ્બિનેશન આન્સર આપણને ખબર જ છે, આપણે આગળ શોધેલું જ છે, અને આનો આન્સર મળશે મને 3√3, કારણ કે √3 × √3 3 થઈ જશે અને પાછા 1√3 રહેશે. + 5c3 નો આન્સર એ પણ તમને 10 જ મળશે બરાબર છે. 10 કઈ થાય તો બતાવી દઉં છું, 5 ફેક્ટોરિયલ + 2 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ. તો 5 ને આપણે લખીએ તો આપણે શું લખી શકીએ, 3 ફેક્ટોરિયલ 4 × 5, આ તમારે કેન્સલ અને આન્સર 2, એટલે 5 × 2 = 10 તમને આન્સર મળશે. હવે 10√3 એટલે કે અહીંયા તમને મળશે 3 અને + 5c4 નો આન્સર પાછું 1 મળશે તમને, કારણ કે સેકન્ડ અને લાસ્ટ સેકન્ડ કોમ્બિનેશન આન્સર સેમ, એટલે અહીંયા ખાલી તમને મળશે 5√3
એટલે 5 root 3 અને પ્લસ અહીંયા મળશે 1 ચલો તો ધેટ ઇમ્પ્લાઇઝ 9 હજી એક સ્ટેપ લખી દઈએ તો 9 root 3 પ્લસ 9 5 45 વત્તા 10 તારી 30 root 3 પ્લસ 10 તારી 30 વત્તા 5 root 3 અને પ્લસ 1 તો કોના બરાબર આવે છે તો x બરાબર તમને મળતા છે તો ધેટ ઇમ્પ્લાઇઝ ફાઇનલ x બરાબર શું કરીએ તો 45 અને 30 એટલે 75 અને પ્લસ 1 એટલે તમને અહીંયા મળશે 76 પ્લસ 9 39 અને 5 એટલે તમને મળશે 44 root 3 ચાલો તો x બરાબર શું મળશે 76 પ્લસ 44 ઇન્ટુ 1.73 કારણ કે રૂટ 3 નો આન્સર તમને ખબર જ છે આ તમને મળશે બરાબર અને ફાઇનલી x ઇઝ ઇક્વલ્સ ટુ 76 પ્લસ આ બેનો મલ્ટીપ્લાય તમને મળશે 76.21 તમને મળશે 21 એટલે કે 2089 સમથિંગ તમને મળશે 2089 સમથિંગ એટલે આપણે એનું એપ્રોક્સિમેટ વેલ્યુ આસન મૂલ્ય આપણે 21 આપણે લખી દઈએ હવે બંનેનો સરવાળો કરીએ તો તમને x બરાબર 152.21 તમને મળશે હવે એનો આપણે શું લઈએ પૂર્ણાંક ભાગ લઈએ ધેરફોર પૂર્ણાંક ભાગ ઓફ x બરાબર પૂર્ણાંક ભાગ ઓફ 152.21 એટલે તમને ફાઇનલી મળશે 152 તમને આન્સર મળશે અને એ કયો ઓપ્શન છે તમારો ઓપ્શન નંબર ડી છે કારણ કે જે તમારો x છે તે x થી નાના અથવા x ને સમાન બરાબર x થી નાના અથવા x ને સમાન તો આ દેખાય તમને તો x થી નાનું એટલે તમારો x કેટલો છે તો કે 152.21 છે ઓકે તો એમાં નાના નાનું પૂર્ણાંક કયું તમને મળશે એક્ઝેક્ટ પૂર્ણાંક તો કે 152 જ મળશે બરાબર કારણ કે આ જે તમારો x છે તેનાથી નાનો અને એક્ઝેક્ટ પૂર્ણાંક પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક તમને કયો મળશે 152 મળશે તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર તો આપણે આન્સરમાં લખી દઈએ કયા આવશે ઓપ્શન નંબર બી તમને મળશે આન્સરમાં લખી દઈએ આપણે અહીંયા ઓપ્શન નંબર ડી તમને મળશે આ સરાખો સમજ પડી ગઈ હશે બરાબર છે તો આની એક વાર સોલ્યુશન જોઈ લો તમને એક વિસ્તરણ આપેલું છે એનું તમારે અચળપદ શોધવાનું છે બરાબર અચળપદ વાળા જે છે સહગુણક વાળા તે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે બરાબર એટલે એના પર આપણે વધારે ફોકસ કરીશું અને વધારે ભાર આપીશું તો શું આપેલું છે તમારું વિસ્તરણ તો એ આપણે અહીંયા લખી દઈએ તો આન્સરમાં અહીં હાફ એક્સ રેસ ટુ 1/3 પ્લસ એક્સ રેસ ટુ માઇનસ 1/5 રેસ ટુ 8 આપેલ છે તો તમારું સ્મોલ એ ની વેલ્યુ શું થશે આ સ્મોલ બી ની વેલ્યુ આ અને આ તમારું એન થશે તો ફાઇનલ આપણે જે જાણતા છે ફોર્મ્યુલા શું જાણતા છે તો કે ટી આર પ્લસ 1 બરાબર એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર પુટ ઓલ ધ વેલ્યુઝ ઇન ધીસ ગિવન ઇક્વેશન વી મે રાઇટ ટી આર પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ સો આવશે અહીંયા 8 સી આર એની વેલ્યુ છે તમારી હાફ એક્સ રેસ ટુ 1/3 રેસ ટુ 8 માઇનસ આર અને બી ની વેલ્યુ છે તમારી પાસે એક્સ રેસ ટુ માઇનસ 1/5 રેસ ટુ આર ચલો ધેટ ઇમ્પ્લાઇઝ તમને મળશે 8 સી આર અહીંયા થોડું સાદરૂપ આપી દઈએ તો શું મળશે એ મને એક્સ રેસ ટુ 8 માઇનસ આર બાય 3 છેદમાં 2 રેસ ટુ 8 માઇનસ આર બરાબર છે અને અહીંયા મને મળશે એક્સ રેસ ટુ માઇનસ આર બાય 5 બેને ઉપર લઈ લઈએ અને પેલા એક્સ વાળા આપણે સરખા કરી નાખીએ તો મને મળશે ફાઇનલી 8 સી આર બેને ઉપર લઈ લઈએ તો 2 રેસ ટુ આર માઇનસ 8 અને એક્સ ના ઘાતમાં અહીંયા તમને શું મળશે માઇનસ આર બાય 5 ઓકે એક્સ રેસ ટુ 8 માઇનસ આર બાય 3 અને માઇનસ આર બાય 5 લસા તમને કેટલા મળશે 15 મળશે આ તમારું થશે ટી આર પ્લસ 1 સો ધેટ ઇમ્પ્લાઇઝ ટી આર પ્લસ 1 બરાબર 18 સી આર 2 રેસ ટુ આર માઇનસ 8 અને એક્સ રેસ ટુ 8 × 5 = 40 ઓછા 8 અને ઓછા 3 એટલે કે 40 માઇનસ 8 આર બાય 15 સમજ પડી ગયા છે કારણ કે અહીંયા 8 × 5 = 40 ઓછા 5 આર ઓછા 3 આર એટલે ઓછા 8 આર મળશે હવે તમારે અચળ પદ મેળવવા માટે બરાબર ને શું કરવાનું છે અચળ પદ મેળવવા શું કરવાનું છે તમારે
40 माइनस 8 आर छेद में 15 बराबर 0 ले लो, सो दैट इम्प्लाइज 40 इज इक्वल टू 8 आर, सो दैट इम्प्लाइज आर इज इक्वल टू कितना भाग चलते 8 पचास 40 એટલે આર બરાબર તમને 5 મળશે. હવે એ 5 આપણે પેલામાં મૂકી દઈએ, રિઝલ્ટ કેપિટલ A, A ઇમ્પ્લાઈઝ મને શું મળશે ફાઇનલી અચળ પદ T, આર ની વેલ્યુ મને મળી 5 કે 5 પ્લસ 1 બરાબર 8 સી 5 2 રેસ ટુ 5 માઇનસ 8 અને x રેસ ટુ 0, સો ધેટ ઇમ્પ્લાઈઝ T 6 બરાબર મને મળશે 8 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 5 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ અને 2 રેસ ટુ કેટલા મળશે મને માઇનસ 3, ચલો ધેટ ઇમ્પ્લાઈઝ T 6 મને મળશે 5 ફેક્ટોરિયલ કેન્સલ તો અહીં કેટલા રહેશે 6 ઇન્ટુ 7 ઇન્ટુ 8 આ 6 તમારા આની સાથે કેન્સલ થશે કારણ કે 3 ફેક્ટોરિયલ આન્સર તમને 6 મળશે તો અહીં કેટલા મળશે 7 ઇન્ટુ 8 ડિવાઈડ બાય 2 રેસ ટુ 3 એટલે એને મળશે મને 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ને આ બધા 3 3 તમારા આની સાથે કેન્સલ એટલે તમને ફાઇનલી T6 તમને કેટલા મળશે તો કે 7 તમને મળશે. 7 એટલે તમારો કયો ઓપ્શન છે તો કે ઓપ્શન નંબર તમને બી મળશે. જોઈ લઈએ આપણો આન્સર એક્ઝેક્ટ પરફેક્ટ છે તો ફાઇનલ આન્સર આપણે લખી દઈએ ઓપ્શન નંબર બી. તો આ થશે તમારો ફાઇનલ આન્સર. આશા રાખું સમજ પડી ગઈ હશે બરાબર ને. જેમ બને તેમ આપણે સોલ્યુશન થોડું શોર્ટમાં કરીએ તો વધારે બેટર બરાબર ને. અચળ પદ શોધવા દાખલા તમારા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે તો આશા રાખું તમને આમાં સમજ તો પડી ગઈ હશે. સિમ્પલ આઈ બી આ બી અને એન ની વેલ્યુ પછી આપણે અહીં મૂકી દીધી, સાદુરૂપ આપ્યું, કેપિટલ લઈ લાવ્યા અને અચળ પદ મેળવવા એક્સ ની ઘાત છે તેને 0 લઈ લીધું, આર 5 મળ્યું અને તે 5 આપણે એમાં મૂકી દીધું, સાદુરૂપ આપ્યું એટલે તમને ફાઇનલ આન્સર 7 મળી ગયું. ઓકે જોઈ લો જો અંતથી ત્રીજા પદનું સહગુણક 45 હોય તો વાય રેસ ટુ હાફ પ્લસ એક્સ રેસ ટુ 1/3 રેસ ટુ એન ના વિસ્તરણનું છઠ્ઠું પદ ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન તમારી સમક્ષ ઉપસ્થિત છે, જોઈ લઈએ કયું આવે તે બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. તો આન્સરમાં તમને શું આપેલું છે તો કે અહીં તો કે વાય રેસ ટુ હાફ પ્લસ એક્સ રેસ ટુ 1/3 આખાની એન ઘાત આપેલ છે. જ્યાં તમારો એ બી અને એન ની વેલ્યુ જોઈએ તો એ બરાબર તમારો આ છે, બી બરાબર આ છે અને એન તો એન જ છે. આપણે શું જાણતા છીએ તેમાં વેલ્યુ મૂકી દઈએ તો કે વી નો ધેટ ટી આર પ્લસ 1 બરાબર એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર અને બી રેસ ટુ આર, તો ધેટ ઇમ્પ્લાઇઝ મને મળશે ટી આર પ્લસ 1 બરાબર અચ્છા છઠ્ઠું પદ ને તો ટી 6 બરાબર ટી 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ એન સી 5 એની વેલ્યુ છે મારી પાસે વાય રેસ ટુ હાફ અને આખાની કેટલા એન માઇનસ 5 રેસ ટુ 1/3 અને એના રેસ ટુ કેટલા 6 બરાબર છે સોરી એના રેસ ટુ 5. ચલો થોડો હજુ એક સાદરૂપ આપી દો તો ટી 6 મને મળશે એન સી 5 વાય રેસ ટુ એન માઇનસ 5/2 અને એક્સ રેસ ટુ 5/3. ચાલો તો તમે એક વસ્તુ જોઈ શકો છો તો તારે ચારે ચાર ઓપ્શનમાં એક્સ ટુ 5/3 જ આપેલા છે બરાબર. હવે આપણો આખું ડિપેન્ડ કોના પર છે તો કે એન પર ડિપેન્ડ છે. પક્ષ મુજબ શું આપેલું છે હવે પક્ષ મુજબ શું આપેલ છે તો કે અંતથી ત્રીજું પદ નું સહગુણક તો આપણે જાણતા છે શું જાણતા છે વી નો ધેટ કે શરૂઆતથી ત્રીજા પદનું સહગુણક એ કોના બરાબર હોય તો કે અંતથી ત્રીજા પદનું ત્રીજા પદના સહગુણક ત્રીજા પદનું સહગુણક એ અંતથી ત્રીજા પદનું સહગુણક બરાબર થશે અને ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણતા છીએ કારણ કે શરૂઆતથી ત્રીજું પદ અને અંતથી ત્રીજું પદ તે બંને કેવા હશે સરખા જ હશે તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એન સી ટુ લઈ શકીએ બરાબર ને એટલે કે એન સી બરાબર છે. હવે એના બરાબર તમને શું આપેલું છે તો કે 45 તમને આપેલું છે તો ધેટ ઇમ્પ્લાઇઝ એન સી ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 45 તો ધેટ ઇમ્પ્લાઇઝ એન ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ એન માઇનસ 2 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 45. ચાલો આ તમારા 99 છે અને આ તમારા 98 અને આ તમારા 100 છે બરાબર ને. આ 98 અને 100 તો 98 તમારે કેન્સલ થઈ જશે તો અહીંયા કેટલા રહેશે તો કે 99 અને 100 રહેશે.
હવે આ બે નો આન્સર તમને બે ફેક્ટર આન્સર બે મળશે પહેલી બાજુ છે એટલે ફાઇનલી મને મળશે n n minus 1 is equals to 90 સો ધેટ ઇમ્પ્લાઇઝ n n minus 1 બરાબર માં લખો તો 10 ગુણ્યા 9 લખાશે 10 નો આમ 90 હવે બંને ને અને એને એની સાથે સરખાવે તો આપણી પાસે બે શક્યતાઓ શું મળશે તો કે ધેર ફોર આપણી પાસે મળશે n બરાબર 10 અથવા n minus 1 બરાબર 9 એટલે n બરાબર 10 તો મળી ગયો હવે અહીંયા પણ તમને n બરાબર કેટલા 10 જ મળશે એટલે બે શક્યતાઓમાં તમે કોઈ બી શક્યતા લેશો કાં તો શરૂઆતનું સરખાવશો કાં તો અંતનું સરખાવશો બરાબર ને તો તમને બંનેમાં આન્સર 10 જ મળશે હવે આ જાણે છે રિઝલ્ટ કેપિટલી આપી દઈએ તો a ઇમ્પ્લાઇઝ આપણે શું કરી દઈએ તો t6 બરાબર n ની વેલ્યુ આપણી પાસે મળી 10 c5 અને y રેઝ ટુ 10 માઇનસ 5/2 અને x રેઝ ટુ 5/3 ચલો તો ધેટ ઇમ્પ્લાઇઝ મને t6 શું મળશે તો કે 10 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ અને y રેઝ ટુ 5/2 અને x રેઝ ટુ 5/3 હવે ઓપ્શન માં જોઈએ તો 5/2 અને 5/3 વાળું કસે દેખાય છે તો બે ઓપ્શન તમારે દેખાતા છે ને એનો મતલબ કે b અને d તો તમારે કેન્સલ થઈ ગયા હવે આ બે માંથી કયો આવશે તે હવે આપણે ચેક કરવાનું છે તો અહીંયા 10 ફેક્ટોરિયલ તમારે કેન્સલ થશે અહીંયા કેટલા રહેશે તો કે 10 એટલે કે 6 7 8 9 અને 10 બરાબર હવે 5 ફેક્ટોરિયલ આન્સર તમને એનો પણ આપણે એ કરી જ દઈએ તો શું મળશે તો કે 2 3 4 અને 5 એક લખી દે ચાલો તો અહીંયા તમારા શું થશે તો 3 2 6 તમારા કેન્સલ 4 તમારા કેટલા 4 2 8 અને 5 2 10 એટલે ફાઇનલ તમને t6 કેટલા મળશે 7 2 14 2 28 7 2 14 28 ગુણ્યા 9 તમે કરશો બરાબર તો 28 ગુણ્યા 9 એટલે તમને મળશે ફાઇનલ આન્સર કેટલા છે 7 2 14 14 ગુણ્યા તમારા કેટલા છે 9 છે 7 2 14 2 28 એટલે તમને હજી કઈ કેન્સલ થશે એવું કઈ નથી નથી બરાબર ટેન ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ તમે કેન્સલ થશે એટલે 6 7 8 9 10 અહીંયા 5 ફેક્ટોરિયલ આન્સર 1 2 3 4 5 5 2 10 4 2 8 2 2 4 3 2 6 એટલે તમને ફાઇનલ જે આન્સર તમને મળશે તે કેટલા મળશે તો કે 2 4 4 7 4 28 ગુણ્યા 9 28 ગુણ્યા તમે 9 કરશો તો તમને કેટલા મળશે 28 ગુણ્યા 9 8 9 72 9 2 18 18 ને 7 એટલે તમને મળશે 25 એટલે 252 તમને મળશે 252 y રેઝ ટુ 5/2 x રેઝ ટુ 5/3 તમને મળશે તો એ જોઈ લઈએ આપણે ઓપ્શન કયું છે તો કે આપણું છે પહેલું ઓપ્શન તો ફાઇનલ આન્સર આપણે લખી દઈએ તો કે આન્સર શું આવશે તો કે ઓપ્શન નંબર કેપિટલ એ તમને મળશે અને આશા રાખું સમજ પડી ગઈ હશે બરાબર ને આ તો તમને ખબર છે કે શરૂઆતથી એ જે મેં તમને આપણે જ્યારે બોર્ડનું ચેપ્ટર સ્ટાર્ટ જોયેલું બરાબર ને જ્યારે મેં ત્રિપદી પ્રમેય તમારું બુકનું જે ચેપ્ટર સમજાવ્યું ત્યારે મેં તમને કીધેલું કે પહેલું અને છેલ્લું કોમ્બિનેશન આન્સર સરખો બીજાને છેલ્લેથી બીજાનો સરખો ત્રીજાને છેલ્લેથી ત્રીજાનો સરખો તો તમે જોઈ લો શરૂઆતથી ત્રીજો પદ અને અંતથી ત્રીજો પદ તે બંનેના કોમ્બિનેશન આન્સર કેવા સરખા હશે તો એ જ છે એટલે આપણે હવે અંતથી જો જોવા જઈએ તો તમને શું મળે એનસીએન એટલે કે છેલ્લું એનસીએન માઇનસ વન એટલે એનાથી આગળ એનસીએન માઇનસ ટુ એટલે કે ત્રીજું એટલે એનસી ટુ અને એનસીએન માઇનસ ટુ બંને કેવા સરખા જશે એટલે આપણે એનસી ટુ લઈ શકીએ એના બરાબર 45 ના તો સાદુરૂપ તો તમને ખબર છે ઇઝી છે તો એન બરાબર તમને 10 મળશે એ આપણે અહીંયા એના સ્થાન પર મૂકી દઈએ તો ફાઇનલ તમને સાદુરૂપ તમારી સમક્ષ ઉપસ્થિત છે જોઈ લો તો આ રીતે તમારો ઓપ્શન નંબર એ તમને મળશે જોઈ લો ચાલો તો આપણા 17 સમ કમ્પ્લીટ થઈ ગયા બરાબર તેમાંથી આજે હું ટોટલ 5 સમ કરાવ્યા અને 2 તમને હોમવર્કમાં આપેલા હતા અને બીજા 3 સમ તમને હોમવર્કમાં આપું છું તો આની સાથે આપણા ટોટલ 20 સમ કમ્પ્લીટ થઈ જશે બરાબર તો એમાં શું છે પહેલું વિસ્તારનું મધ્યમ પદનું સહગુણક ખાલી જઈ ગયા છે બરાબર તો તમને એક વિસ્તાર આપે છે તેનું તમારે મધ્યમ પદ શોધવાનું મધ્યમ પદ શોધાઈ જાય તેમાં તમે જોઈ લો કે એનો સહગુણક કયો છે આન્સર તમને બધા લખેલા જ છે પછી આ વિસ્તરણમાં વાય થી સ્વતંત્ર પદ શોધવાનું છે બરાબર એટલે વાય ની ઘાત તમારે સાથે કરી નાખવાની ને એના બરાબર 0 લઈ લેવાનું અને પછી એ તમારે વેલ્યુ મૂકીને તમારે આન્સર જોઈ લેવાનું પછી
आज विस्थापन नु मध्यम पद तमारे शोधवानुं छे, घटमां नौ छे एटले के एकी संख्या अयुग्म, अयुग्म एटले के तमने बे मध्यम पद मळशे बराबर, ते बन्ने मध्यम पद तमारे शोधी नाखवाना कया आवे, ते बधा ऑप्शनमां बे बे लखेला छे बराबर, तेनो पे आंसर तमने अहींया लखेलो छे एटले ત્રણ સમ તમને હોમવર્કમાં પૂછું ને ત્રણે ત્રણ સમના તમારી પાસે આન્સર અવેલેબલ છે જ બરાબર, એટલે તમારે એકદમ શાંતિથી અને વ્યવસ્થિતતાને જાતે ટ્રાય કરવાનું છે અને કરવાનું છે, અને ઓપ્શન્સ આપેલા છે અને આન્સર પણ તમારી પાસે અવેલેબલ છે. ઓકે, તો તમે તમારા પ્રમાણે શાંતિથી જાતે ટ્રાય કરો, બધી જ વસ્તુ તમને શોધતા આવડતું છે. મધ્યમ પદનો સહગુણક તમને ખબર છે કે સૌથી પહેલા તમારે મધ્યમ પદ શોધી નાખવાનો, એનો જે પણ આન્સર આવે તેમાં જોઈ લઉં કે એક્સ અને વાય વગરનું, એક્સ અને વાય શું છે, તમારા ચલ છે બરાબર ને, તમારે અચલ જોવું, અચલ જોઈએ છે, અચલ એટલે કે એની સાથે સહગુણક ગુણાયેલો હોય તે, તો એક્સ અને વાય સિવાયનો તમારો જે પણ હશે તે જોઈ લેવાના ચાર ઓપ્શનમાંથી કયું છે બી, એટલે કે તમારો આ આન્સર આવશે. પછી વાય થી સ્વતંત્ર પદ એટલે કે વાય સિવાયમાં વાય હશે જ નહીં, વાય ની હશે તેમાંથી જોયા ચારમાંથી કયો છે આન્સર, બી આવશે. અને મધ્યમ પદ એમાં બે મળશે એટલે કયા બે મળશે તે તમારે જોઈ લેવાનું, એમાં બી ઓપ્શન નંબર બી એટલે કે તમારો બી આન્સર તમને મળશે બરાબર. તો આજે આપણે અહીંયા આની સાથે જ આપણું ચેપ્ટર નંબર 8 જેડબલી પર આધારિત આજે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેખાઓ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર ધોરણ 11 નું ચેપ્ટર નંબર 10 રેખાઓ સ્ટ્રેટ લાઈન આપણે સ્ટાર્ટ કરીશું. મળીએ નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે, ઓકે, રેખાઓ સાથે. ત્યાં સુધી આ તમે કમ્પ્લીટ કરી નાખજો. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.